दररोज तलाटीनी परीक्षा योजावा जई रही छे त्यारे विद्यार्थीओने परीक्षा स्थळोए पहोंचवामां तकलीफ न पड़े ते माटे राजकोट एसटी विभागे पण तैयारीओ शुरू करी छे। 200 થી વધુ બસો દોડાવા જઈ રહી છે। સમગ્ર ગુજરાતમાંથી 8 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જે આવતીકાલે તલાટીની પરીક્ષા યોજાવા જઈ રહી છે, ત્યારે ખાસ એસટી ડેપોએ તથા રેલવે વિદ્યાર્થીઓની મોટી સંખ્યા જોવા મળી રહી છે એડવાન્સ બુકિંગ માટે। ત્યારે આપણી સાથે એક વિદ્યાર્થી જોડાયા છે, આપણે તેની સાથે સંવાદ કરીએ છીએ। જી, શું નામ છે? ડાંગર ચિરાગ નારણભાઈ। ચિરાગભાઈ, આપને હું પૂછવા માંગીશ, કાલે તલાટીની પરીક્ષા શું તૈયારી? તૈયારી લાસ્ટ મારે 2 વર્ષ થયા ચાલે છે, જોરદાર તૈયારી છે। ખાસ કઈ જગ્યાએ આપનું કેન્દ્ર આવેલું છે અને શું કહેશો? અમદાવાદ મારે કેન્દ્ર આવેલું છે અને મોડેલ ઇંગ્લિશ સ્કૂલ છે ત્યાં મારે કેન્દ્ર આવેલું છે। શું લાગે છે આ વખતે કેવું પેપર હશે? પેપર તો કેવું હોય એનો કોઈ ખ્યાલ નથી, પણ થોડું હાર્ડ હશે એવું અંદાજ છે। શું લાગે છે, પાસ થઈ જવાશે? તૈયારી તો એવી જ છે, પાસ થઈ જવાની। બસ વિદ્યાર્થીઓમાં પણ એક ઉત્સાહ અને કહી શકાય કે કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં 8 લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેને સામાજિક સંસ્થાઓએ પણ ખૂબ વિદ્યાર્થીઓને તકલીફ ના પડે તે માટેની પૂરતી તૈયારીઓ કરી રાખી છે અને વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ તૈયારીઓ કરવામાં આવી છે। તારીખ 7/5/2023 ના રોજ ગુજરાત રાજ્યભરમાં તલાટી મંત્રીની જે પરીક્ષા છે તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમને જે એક્સ્ટ્રા સંચાલન કરવાની જે સૂચના હતી એ અન્વયે આપણા રાજકોટ વિભાગ દ્વારા પણ સદર કેન્ડિડેટ પરીક્ષાર્થીઓ છે તેને પૂરતા પ્રમાણમાં એસટી બસની સુવિધા મળી રહે તેના માટેનું એક્સ્ટ્રા બસનું આયોજન અત્રેના વિભાગ ખાતેથી કરવામાં આવેલ છે। રેગ્યુલર જે આપણું સંચાલન થાય છે એ ઉપરાંત હાલનું આપણું બસનું પ્લાનિંગ છે, ક્રમશઃ આપણે ઓનલાઈનમાં પણ એ બસો એડ કરવામાં આવેલી છે। પરીક્ષાર્થીઓ છે એ પોતાની ટિકિટ બુક કરી શકે અને આ વખતે એસટી નિગમે એક સારો નિર્ણય લીધેલો છે કે રેગ્યુલર એક્સપ્રેસ ભાડાથી ન જ, એટલે કે સવાયા ભાડાથી નહીં, પરંતુ વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય માટે આ પરીક્ષા આપતા હોય એટલે એસટી નિગમે પણ એમાં માનવતા દાખવી અને રેગ્યુલર ભાડાથી ન જ એમને આ એક્સ્ટ્રા બસની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે। અત્યાર સુધીમાં વાહન જેમાં કોઈ પણ ખામી વિનાનું વાહન રૂટમાં જાય જ નહીં એના માટેના પૂરતા પ્લાનિંગ કરવામાં આવેલું છે। વાહનની ચકાસણી માટે યાંત્રિક 1, યાંત્રિક 2, ઇલેક્ટ્રિક અને સેફ્ટી જે બસમાં જે ફિટનેસ બાબતની જે તમામ વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થા કરીને જ અમને આપણે રૂટમાં ફાળવીએ છીએ। આમ છતાંય કોઈ પણ જગ્યાએ વાહનમાં કોઈ નાની મોટી ખામી આવે તો તાત્કાલિક એનું વાહન રિપેર થાય અથવા એ જગ્યાએ રિપ્લેસ બીજું વાહન અમે તાત્કાલિક ફાળવી દેશું, પરંતુ પરીક્ષાર્થી અને એના નિયત પરીક્ષા સમયે પહોંચી શકે તેના માટેના અત્રેના વિભાગ દ્વારા પૂરતા પ્રયત્ન કરવામાં આવેલા છે। આપણે અલગ અલગ જિલ્લામાંથી જે પરીક્ષાર્થીઓ આવી રહ્યા છે અને જઈ રહ્યા છે તે અંતર્ગત જેમ આપે બસોબસની વ્યવસ્થા કરેલી છે તેમ સૌથી વધારે ગીર સોમનાથમાંથી 14,000+ કેન્ડિડેટ આપણા રાજકોટ આવી રહ્યા છે, એટલે ટોટલ 86,000 વિદ્યાર્થીઓ જે પરીક્ષાર્થીઓ છે તે રાજકોટ શહેરમાં પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે, એટલે ઓછામાં ઓછી આમ જોઈએ તો 400 થી 500 જેવી બસ આપણા વિભાગમાં આવશે એવી શક્યતા પૂર્ણ છે।